નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ છ વિષય ગણિત ચેપ્ટર બીજું પૂર્ણ સંખ્યાઓની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા સ્વ અધ્યયન પથિની જે નવી આવૃત્તિ આવી છે ગણિતની એનું ધોરણ છ ગણિત વિષયનું પૂર્ણ સંખ્યાઓ ચેપ્ટર બીજું પૂર્ણ સંખ્યાઓની વાત કરવાના છીએ તો મિત્રો આ રીતનું આપણે નવી આવૃત્તિનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ છના ગણિત વિજ્ઞાન ગુજરાતી અને સામાજિક વિજ્ઞાનના સ્વાધ્યન પોથીના દરેક ચેપ્ટરના સોલ્યુશન મૂકેલા છે તો તમને તે પ્લેલિસ્ટમાં જ મળી જશે અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આ પ્રકારનું સોલ્યુશન મૂકવું તમને તરત તેનો ખ્યાલ આવે તો જોઈએ આપણે ચેપ્ટર બીજું પૂર્ણ સંખ્યાઓ એમાં પહેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરો આડત્રીસ અને અડસઠ વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યા આવે તો સી ઓગણત્રીસ બીજું નવસો નવાણુંની તરત આગળ અને તરત પાછળની સંખ્યાનો ગુણાકાર કેટલો થાય તો કે નવ લાખ અઠાણું હજાર બરાબર ત્યાર પછી ત્રીજું શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણ સંખ્યાને તેની તરત પછીની સંખ્યાનો ગુણાકાર તો બી બે કી ત્યાર પછી ચોથું પચીસમાં એક પૂર્ણ સંખ્યા ઉમેરતા મળતી સંખ્યા તે જ પૂર્ણ સંખ્યા બાદ કરતાં મળતી સંખ્યા કઈ હશે તો બી પચીસ પાંચમું અઠ્ઠાવન અને એસી વચ્ચે કેટલી બેકી સંખ્યા મળે એ દસ ત્યાર પછી પ્રશ્ન બીજો આવે છે નીચે પહેલાં વિધાન ખરું છે કે ખોટું તે જણાવો તો દરેક પૂર્ણ સંખ્યા તેની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા જ હોય છે ખોટું સાતમું દરેક પૂર્ણ સંખ્યા પછી અન્નપૂર્ણ સંખ્યા હોય જ છે સાચું આઠમું કોઈ પણ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા વચ્ચે એક જ પ્રાકૃતિક સંખ્યા હોય છે વિધાન ખોટું ત્યાર પછી પ્રશ્ન ત્રણ આવે છે અગિયાર હજાર બસો બત્રીસ અને અગિયાર હજાર બસો સુડતાલીસની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા લખો તો અહીંયા લખેલી છે અગિયાર હજાર બસો તેત્રીસ અગિયાર હજાર બસો ચોત્રીસ અગિયાર હજાર બસો પાંત્રીસ અગિયાર હજાર બસો છત્રીસ અગિયાર હજાર બસો સાડત્રીસ અગિયાર હજાર બસો આડત્રીસ અગિયાર હજાર બસો ઓગણચાલીસ અગિયાર હજાર બસો ચાલીસ અગિયાર હજાર બસો એકતાલીસ અગિયાર હજાર બસો બેતાલીસ અગિયાર હજાર બસો અગિયાર હજાર બસો અગિયાર હજાર બસો આટલી સંખ્યા તમારે લખવાની છે ત્યાર પછી દસમું તેર ને તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યા લખો ની પહેલાં તરત આવતી ત્રણ સંખ્યા તો તેર હજાર તેર હજાર ત્રણસો નવ્વાણું તેર હજાર ત્રણસો અઠ્ઠાણું અને તેર હજાર ત્રણસો સત્તાણું ત્યાર પછી આવે છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પહેલું યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું નીચેની પૂર્ણ સંખ્યામાંથી કઈ સંખ્યાની પૂર્વે અનન્યપૂર્ણ સંખ્યા ન મળે તો બી જીરો નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તો ડી એનો જવાબ આવશે ત્યાર પછી બીજું આવે છે ખાલી જગ્યા પૂરો ચૌદ હજાર પાંચસો અડસઠ અને ચૌદ હજાર પાંચસો સિત્તેર વચ્ચે આવતી સંખ્યા તો ચૌદ હજાર ને ઓગણ ત્યાર પછી લેસ દેન ને ગ્રેટર તેનું ચિહ્ન મૂકવાનું છે અને પાંચમું અઠ્ઠાવન હજાર નવસો ચાલીસની આવતી સંખ્યા તો અઠ્ઠાવન હજાર નવસો ચાલીસની આવે અઠ્ઠાવન હજાર નવસો ને તો મિત્રો આ તો આપણું ધોરણ છ સ્વાધ્યન પોથીનું ગણિત વિષયનું ચેપ્ટર બીજાનું સંપૂર્ણ સોલ્યુશન આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો